સુરતના લિંબાયત બજરંગનગરમાં શુક્રવારે રાત્રે રત્નકલાકાર યુવાનને દિવાળી અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં તેના પિતા અને ભાઈની નજર સામે પાંચ યુવાનોએ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકી રહેસી નાખ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના આલોકના વતની અને હાલ સુરતના લિંબાયત સંતોષનગર પ્લોટ નંબર 303માં પત્ની શીતલ, માતા પિતા અને ભાઈ બહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતો 25 વર્ષીય રાકેશ ઉર્ફ સોનુ રાજુભાઈ વાઘમારે ગત રાત્રે 8:30 વાગ્યે પોતાના ઘરેથી સોસાયટીની બહાર ગયો હતો. રાત્રે 10 વાગે તેના પિતા રાજુભાઈને ઘરે આવી મોટા પુત્ર જગદીશ ઉર્ફ પિન્ટુને કહ્યું હતું કે રાકેશ ઉર્ફ સોનુને બજરંગનગરમાં ગણેશ ઉર્ફ ગાણિયા અને તેના મિત્રો મારે છે. આથી જગદીશ તેના પિતા સાથે એક્ટિવા પર ત્યાં દોડી ગયો હતો. ત્યાં જઈને જોયું તો પ્લોટ નંબર 62ની બાજુમાં રોડ ઉપર ગણેશ અને તેના મિત્રો વિક્કી, વિક્રમ, કરણ અને કિશન તીક્ષ્ણ હથિયારના આદે ઘડ ઘા મારતા હતા. જગદીશ અને તેના પિતા બૂમો પાડતા તેમની તરફ દોડતા ગણેશ અને તેના મિત્રો ભાગી છૂટ્યા હતા. રાકેશ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડેલો હોય અને હલનચલન કરતો ન હોય તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે ફરજ પરના તબીબી તેને મૃત જાહેર કર્યો હતો. ગત દિવાળી અગાઉ રાકેશનો પોતાનો ઘર નજીકના ગણેશ ઉર્ફ ગણિયા સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે સમયે સ્થાનિકોએ તેમને છૂટા પાડ્યા હતા. જો કે 1 કલાક બાદ ગણેશ ચપ્પુ લઈ મારવા આવતા તેને રાકેશને અને તેના પિતાને માર માર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને તેની અદાવત રાખી ગત રાત્રે રાકેશની હત્યા કરી દેવાઈ હતી. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.